બનાસકાંઠા વડગામ વડગામના રણછોડ મંદિરમાં કોરોના ગ્રહણ લાગ્યું. ધંધાર પંથકનું એકમાત્ર રણછોડ રાયનું મંદિર આ વર્ષે જન્માષ્ટમી નિમિત્તે દર વર્ષે અહીં મેળો ભરાવતા હતો ત્યારે વડગામ રાધાકૃષ્ણ મંદિરમાં આજે સન્નાટો છવાયેલો જોવા મળ્યો હતો. વડગામમાં રાધાકૃષ્ણ મંદિરમાં દર વર્ષે રણછોડ ભગવાનના દર્શન કરી લોકો ધન્યતા અનુભવતા હતા ત્યારે આ વર્ષે કોરોનાના કહેરના કારણે વર્ષોની પરંપરા આજે તૂટતા કેટલાક લોકોની આસ્થાની ઠેસ પહોંચી છે. ભગવાન શ્રી કૃષ્ણના જન્મ જયંતિ નિમિત્તે આજે હજારો લોકો દર્શન કરવાથી વંચિત રહ્યા છે ત્યારે ગોકુળ આઠમના મેળાવળો પણ બંધ રહેતા આજે વડગામ ખાતે ભરાતા મેળામાં લોકોને ઘરે બેઠા ભગવાનની જન્માષ્ટમીનો મહોત્સવ ઉજવશે. ગામના લોકો દ્વારા એકલ દોકલ મંદિરના દર્શન કરી ધન્યતા અનુભવે છે. 250 વર્ષ પહેલાંનું મંદિરમાં ભાવિ ભક્તોની ભીડ અહીં જોવા મળતી નથી ત્યારે શ્રાવણીય તહેવારમાં નીરસતા નહીં પણ કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે. બ્યુરો રિપોર્ટર રતનસિંહ ઠાકોર, એચબીએન ટીવી ન્યૂઝ, બનાસકાંઠા. હું પૂજારી જગદીશભાઈ માધવલા રાવલ, શ્રી રણછોડજી મંદિર ટ્રસ્ટ, શ્રી રાધાકૃષ્ણ મંદિર વડગામ, જણાવું છું કે ઘણા વર્ષોનું આ પ્રાચીન જૂનું મંદિર છે અને વડગામ ગામમાં સારો એવો જન્માષ્ટમીનો મહામેળો ભરાય છે, પરંતુ ચાલુ સાલે કોરોના મહામારીના કારણે અને લોકોને જે આ તકલીફ છે એના કારણે ચાલુ સાલે અમારા ટ્રસ્ટે નિયમ કરેલો અને સરકારશ્રીના આદેશ મુજબ ચાલુ સાલે જન્માષ્ટમીનો મહામેળો બંધ રાખેલો છે અને એમાં ગામનો અને લોકોનો ખૂબ સારો સહયોગ છે અને એ આપણા સૌ માટે હિતકારી છે અને સૌએ સહયોગ આપ્યો છે એ બદલ ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ. મારું નામ પરમાર અશોકભાઈ ખાનાભાઈ, હું વડગામનો વતની છું અને અહીંયા વડગામ મુકામે દર વર્ષે શ્રાવણ સુદ આઠમના દિવસે મેળો ભરાય છે રાધાકૃષ્ણ મંદિરમાં. પણ આ વખતે કોરોના મહામારીના કારણે આ મેળાનું આયોજન કરવામાં આવેલ નથી તથા વડગામ સરપંચ દ્વારા જરૂરી સૂચનાઓ પણ લગાવવામાં આવેલ છે કે ભાઈ મહામારીના કારણે મેળો બંધ છે અને એનું પાલન પણ ગામ લોકો કરી રહ્યા છે. બહારના કોઈ વ્યક્તિઓ આવેલા દેખાતા નથી અને હું પણ પોતે દર્શન કરવા આવેલો છું અને પ્રભુને પ્રાર્થના કરું છું કે આખા ભારતમાંથી અને વિશ્વમાંથી કોરોના મહામારી દૂર થઈ જાય અને બધું પહેલાં જેવું હતું એવું થઈ જાય એવું પ્રભુને ખૂબ ખૂબ પ્રાર્થના.